राज्य कैबिनेट की बैठक में सरकारे अतिवृष्टि थी थयेला नुकसान पेटे सहाय की जाहेरात करी, साथ ज गोडाउन बनावा माटे तथा जीरो टकाए मळती लोन माटे पण 500 करोड़ नू फंड रिलीज कर्यु। सौराष्ट्रना जामनगर, पोरबंदर, जूनागढ़ और राजकोट जिला में सप्टेम्बर में पड़ेला अति भारे वरसाद ने कारण थयेला नुकसान बदल राज्यनी भूपेन्द्र पटेल सरकारे 546 करोड़ रूपयाना आर्थिक पैकेज की जाहेरात करी, जेनो लाभ 22 तालुकाना 662 गामना पौना 3 लाख जेटला खेडूतोने मळशे। सरकार तरफथी खेडूतोने हेक्टर दीठ 13,000 अने वधुमां वधु 2 हेक्टर दीठ सहाय चूकवाशे। 0.3 हेक्टर जमीन धरावता खेडूतोने 5,000 चूकवाशे, जेना माटे खेडूतोए 25 ऑक्टोबर थी 20 नवेम्बर दरमियान अरजी करवानी रहेशे। आ उपरांत ज्यां पाछळथी वरसाद नोंधायो छे तेवा 8 जिल्लामां हाल चाली रहेलो सर्वे पूर्ण थया बाद सहाय जाहेर कराशे। खेडूतोने 0% व्याजे मळती लोन माटे पण सरकारे फंड रिलीज कर्यु। 500 કરોડનું રોલિંગ ફંડ 18 તારીખે જ માનની મુખ્યમંત્રીશ્રીએ નાણામંત્રીશ્રી સાથે રહીને કનુભાઈ સાથે રહીને મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે 500 કરોડનું રિવોલ્વિંગ ફંડ, એટલે ખેડૂતોના પણ કેટલીક બેંકો એ વ્યાજ માટે રકમ કાપતી હોય છે એ હવે કાપશે નહીં, અને કપાણી હોય તો પણ એ રકમ તરત જ એમને પરત મળી જશે। તો કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કૃષિ સહાયને અપૂરતી ગણાવી છે। ખેડૂતોના ઊભા પાકને જે નુકસાન થયું છે અને રાજ્ય સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવી છે એ સહાય અપૂરતી સહાય છે, અને એનો જે સર્વે કરવામાં આવ્યો આ સર્વેમાં પણ સરકારી અધિકારીઓની બેદરકારીને કારણે ઘણા બધા ગામડાઓ એવા છે, ઘણા બધા તાલુકાઓના વિસ્તારો એવા છે કે જેમાં સર્વે કરવામાં નથી આવ્યો। તો રાહત પેકેજ જાહેર થયા બાદ જેતપુરના ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે। ખેડૂતોનો દાવો છે કે તેમણે કરેલા ખર્ચની સામે તેમણે જે વળતર મળી રહેલું છે તે પૂરતું નથી। આ ઉપરાંત જેતપુર તાલુકામાં નુકસાનીનો સર્વે પણ ન થયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે, તેમજ 2 હેક્ટર નહીં પરંતુ વધુમાં વધુ 4 હેક્ટર સુધીની સહાય મળવી જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે। તો જૂનાગઢના ખેડૂતોએ સરકારના સહાય પેકેજથી નારાજગી દર્શાવી છે। હેક્ટર દીઠ 13,000ની સહાય માટે જાહેરાત કરતા ખેડૂતો નારાજ થયા છે। વિઘા દીઠ કરેલા ખર્ચ સામે સહાય ખૂબ જ નજીવી હોવાનો આક્ષેપ કર્યો, જોકે જૂનાગઢનો સહાય પેકેજમાં સમાવેશ ન કરાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે। તો આ તરફ પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા આ ત્રણેય તાલુકાના કુલ 71 ગામોને અસરગ્રસ્ત જાહેર કરી તેને કૃષિ રાહત પેકેજમાં સમાવવામાં આવ્યા છે। જિલ્લાના ઘેડ પંથકના ખેડૂતોને સૌથી વધારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ખાસ કરીને મગફળીના પાકને મોટું નુકસાન થવા પામ્યું હતું, ત્યારે સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને ખેડૂતોએ આવકારી તો લીધું જ છે, પરંતુ સાથે સહાયની રકમ પૂરતી ન હોય સહાય વધારવાની માંગ કરી છે। તો અતિવૃષ્ટિ નુકસાન અંગે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, પરંતુ રાજકોટ, જેતપુરના ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। જેતપુરના પીઠડીયા ગામના ખેડૂતોએ નવો સર્વે કરવા ગ્રામ પંચાયતમાં સ્વતંત્ર અરજીઓ આપી હતી। સ્થાનિકો દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં ખેડૂતોને 80% જેટલું નુકસાન ગયું હોય તેવા આંકડા સામે આવ્યા છે। બાકાત રહી ગયેલા ખેડૂતોએ સહાયની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને અરજી આપી હતી। સરકારની મનસવા ઉપર પહેલાંથી જ ખબર હતી કે સરકાર જેતપુર તાલુકાને લગભગ બાકાત રાખશે, એના હિસાબે અમારી ટીમ દ્વારા અમે જેતપુર તાલુકાના અન્ય ગામ તાલુકાની અંદર અમે અમારી ટીમ દ્વારા સર્વે કરાવ્યું હતું, જોયું હતું કેટલી નુકસાની ગઈ છે, એટલે અમને 80% આસપાસ તો નુકસાની દેખાણી હતી, એટલે અમે બધા ખેડૂતોને કીધું કે હવે સરકારે આપણો વાત આપણો અવાજ નહીં છે આપણે તો આપણે સ્વયંભૂ આપણે અરજી કરો। જેતપુર તાલુકામાંથી પણ ઘણા ખેડૂતો દ્વારા અમને પોતાના ગામમાં ખેતરોમાં પાકને નુકસાની થયેલી અરજીઓ અમને મળેલ છે, રજૂઆત મળેલ છે, અને એ તમામ રજૂઆતો જોઈ અમારા પ્રાથમિક અહેવાલ સાથે અમે અમારા ઉપરી અધિકારીને મોકલી આપેલ છે, અને ત્યાંથી જે કંઈ સૂચના મળશે એ મુજબ આગળનો ડિટેલ કે સર્વે કરવાનો કે જે કંઈ કામગીરી હશે તે પછી કરવામાં આવશે।